કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવડિયાએ કોંગ્રેસને અલવિદા કહ્યા બાદ નવસારીમાં વધુ એક કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલે પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ભંગાણ પડી ગયું છે. ધર્મેશ પટેલના પિતા સ્વર્ગીય ભીમ પટેલ પણ નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના મોટા નેતા હતા. જો કે તેમને પણ હિન્દુઓના અયોધ્યા ભગવાન શ્રીરામના મંદિર વખતે કોંગ્રેસે આમંત્રણ ઠુકરાવી દેવાની ઘટનાથી સનાતની હોવાથી દિલ દુભાયું હોવાની વાતને લઈ રાજીનામું આપ્યું છે. ધર્મેશ પટેલે વિજલપુર પાલિકાના પ્રમુખ પદે પણ સેવા આપી હતી. સાથે જ કોંગ્રેસની રાષ્ટ્રીય સ્તરની કામગીરીમાં પણ ધર્મેશ પટેલ અગ્રેસર હતા. હું કોંગ્રેસમાં જયારે હતો ત્યારે તન મન ધનથી કામ કરતો આવેલો હતો, પણ મને ઘણા સમયથી અન્યાય થતો આવ્યો હતો. મારો જયારે લોકસભાની ટિકિટ આપવામાં આવી તેના અગાઉ પણ મારા સાથે 15-20 વર્ષ પહેલા વિધાનસભાની ટિકિટ વખતે મારું નામ ડિક્લેર થયેલું, મારા પિતાશ્રીનું પણ નામ ડિક્લેર થયેલું અને પછી કેન્સલ કરવામાં આવ્યું. ત્યારે પણ ઘણી અવગણના થયેલી, છતાં પણ અમે કોંગ્રેસ છોડી નહીં હતી. અને અત્યારે જ્યારે રામ મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે કોંગ્રેસ પક્ષને પણ આમંત્રણ આપવામાં આવ્યું, તો મેં પણ સનાતન ધર્મ માનનાર છું. ના, હમણાં તો મેં કંઈ વિચાર્યું નથી, ખાલી પક્ષમાંથી રાજીનામું આપ્યું છે મેં.